हेलो विद्यार्थी मित्रों, आज अपने धोरण 10 विज्ञान में प्रकरण 15 आपणुं पर्यावरण ना हेतुलक्षी प्रश्न जोशुं। तो आवाज वीडियो जोवा माटे अमारा चेनल संस्कार विद्यालय ने सब्सक्राइब करो अने आ वीडियो ने लाइक करो, कमेंट करो अने शेर करो। तो चालो विद्यार्थी मित्रों, अपने वीडियो स्टार्ट करिए। तो अपने सौथी पहला एम जोशुं हेतुलक्षी प्रश्न में, सौथी पहलू आवशे टूंक में उत्तर। एनो पहेलो प्रश्न छे, पर्यावरण ने सौथी वधारे असर कोनाथी थाय छे? तेनो उत्तर छे, पर्यावरण ने सौथी वधारे असर मानव प्रवृत्તિઓથી થાય છે। બીજો પ્રશ્ન, પર્યાવરણનો મુખ્ય ક્રિયાત્મક એકમ કયો છે? ઉત્તર છે, પર્યાવરણનો મુખ્ય ક્રિયાત્મક એકમ નિવસન તંત્ર છે। ત્રીજો પ્રશ્ન, મૃત વનસ્પતિઓ અને મૃત પ્રાણીઓનું શું થાય છે? મૃત વનસ્પતિઓ અને મૃત પ્રાણીઓના શરીરમાં રહેલા જટિલ કાર્બનિક પદાર્થોનું, જીવાણુઓ અને ફૂગ જે વિઘટકોની અસરથી સરળ અકાર્બનિક દ્રવ્યમાં વિઘટન થાય છે। અને દોસ્તો ચોથો પ્રશ્ન, આહાર શૃંખલા વિવિધ ચરણ અથવા પગથિયાને શું કહે છે? આહાર શૃંખલાના વિવિધ ચરણ અથવા પગથિયાને પોષક સ્તરો કહે છે। પાંચમો પ્રશ્ન, આહાર શૃંખલા સામાન્ય રીતે કેટલા પોષક સ્તરની બનેલી હોય છે? આહાર શૃંખલા સામાન્ય રીતે 3 અથવા 4 પોષક સ્તરની બનેલી હોય છે। છઠ્ઠો પ્રશ્ન, કયા પોષક સ્તરે સજીવોની સંખ્યા સૌથી વધારે અને કયા પોષક સ્તરની સજીવોની સંખ્યા સૌથી ઓછી હોય છે? આહાર શૃંખલામાં પ્રથમ પોષક સ્તરે એટલે કે ઉત્પાદકના સ્તરે સજીવોની સંખ્યા સૌથી વધારે અને ચતુર્થ પોષક સ્તરે અથવા ઉચ્ચ માંસાહારીના સ્તરે સજીવોની સંખ્યા સૌથી વધારે હોય છે। સાતમો પ્રશ્ન, શું કોઈ એક સજીવ 2 જુદા જુદા પોષક સ્તરે સ્થાન મેળવી શકે છે? હા અથવા ના, સમજાવો। હા, ઉંદર પ્રાથમિક ઉપભોગી તરીકે તૃણાહારીના પોષક સ્તરે અને દ્વિતીય ઉપભોગી તરીકે માંસાહારીના પોષક સ્તરે સ્થાન મેળવી શકે છે। આઠમો પ્રશ્ન, નીચે આપેલા સજીવોની આહાર શૃંખલા રચો। પહેલા એમાં એ છે, દેડકો, કીટકો, પક્ષીઓ અને ઘાસ, એની આહાર શૃંખલા થશે। સૌથી પહેલાં ઘાસ, પછી કીટકો, પછી દેડકો અને લાસ્ટમાં પક્ષીઓ। બી છે, માછલી, લીલ, નાના પ્રાણીઓ અને મોટી માછલીઓ, તો એની આહાર શૃંખલા થશે, તેમાં સૌથી પહેલાં આવશે લીલ, પછી નાના પ્રાણીઓ, પછી માછલી અને પછી મોટી માછલી। નવમો પ્રશ્ન, બધી આહાર શૃંખલા ક્લોરોફિલ ધરાવતા સજીવોથી શા માટે શરૂ થાય છે? એનો ઉત્તર છે, ક્લોરોફિલ ધરાવતા સજીવો સૌર ઊર્જાનું શોષણ કરી તેનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર કરે છે, આ કારણે નિવસન તંત્ર પોષક સ્તરોમાં ઊર્જાનો પ્રવાહ ચાલુ રહે છે। દસમો પ્રશ્ન, સાપ, મોર, તીતી ઘોડો, દેડકો પૈકી સૌથી વધુ જૈવિક વિશાલન કયા સજીવના શરીરમાં જોવા મળે છે? એનો ઉત્તર છે, મોર। અગિયારમો પ્રશ્ન, ઘાસ, હરણ, સિંહ પૈકી કોના દ્વારા સૌથી વધુ ઊર્જા તેના ઉપલા સ્તરમાં વહન કરવામાં આવે છે? તેનો ઉત્તર છે, ઘાસ। બારમું છે, પ્રાપ્ત સૌર ઊર્જાના સ્થળ જ નિવસન તંત્રની લીલી વનસ્પતિઓ દ્વારા કેટલા ટકાનું ખાદ્ય ઊર્જામાં રૂપાંતર થાય છે? પ્રત્યેક સ્થળે પ્રાપ્ત કાર્બનિક પદાર્થોની માત્રાના કેટલા ટકાનું ઉપલા સ્થળે વહન થાય છે? એનો ઉત્તર છે, સ્થળ જ નિવસન તંત્રની લીલી વનસ્પતિઓ દ્વારા પ્રાપ્ત સૌર ઊર્જાનું લગભગ 1% ભાગનું ખાદ્ય ઊર્જામાં રૂપાંતર થાય છે। પ્રત્યેક સ્થળે પ્રાપ્ત કાર્બનિક પદાર્થોની માત્રાના સરેરાશ 10% જેટલું ઉપલા સ્તરે વહન થાય છે। તેરમો પ્રશ્ન, જૈવ અવિઘટનની કચરાના નિકાલની 2 પદ્ધતિઓ નામ આપો, તે પૈકી કઈ પદ્ધતિ વધુ સલામત છે? જૈવ અવિઘટનની કચરાના નિકાલની પદ્ધતિઓ નીચે મુજબ છે, તેમાં સૌથી પહેલું છે પુનઃચક્રીકરણ દ્વારા અને બીજું છે ભૂમિમાં દાટી દેવો, એમાં આ પૈકી પુનઃચક્રીકરણ વધુ સલામત છે। ચૌદમો પ્રશ્ન, અગ્નિશમનમાં કયા રસાયણનો ઉપયોગ થાય છે, તે કેવી રીતે હાનિકારક છે? CFCs એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન્સ રાસાયણનો ઉપયોગ થાય છે, તે ઓઝોન સ્તરનું વિઘટન અથવા ઘટાડો પ્રેરી હાનિકારક છે। પંદરમો પ્રશ્ન છે, કુદરતી નિવસન તંત્રોમાં વધુ આહાર શૃંખલાઓ શા માટે સામાન્ય નથી? કુદરતી નિવસન તંત્રમાં સામાન્ય રીતે પ્રત્યેક સજીવ 2 અથવા વધારે પ્રકારના સજીવોનો આહાર તરીકે ઉપયોગ કરે છે અને તે અનેક પ્રકારના બીજા સજીવોના આહાર બને છે, તેથી કુદરતી નિવસન તંત્રોમાં સીધી આહાર શૃંખલાઓ સામાન્ય નથી। સોળમો પ્રશ્ન, વાતાવરણના ઉપલા સ્તરમાં ઓઝોનનું શું કાર્ય છે? વાતાવરણના ઉપલા સ્તરમાં ઓઝોનનું રક્ષણાત્મક આવરણ તરીકે સૂર્યના હાનિકારક પારજાંબલી વિકિરણોને શોષી લઈ પૃથ્વી પર આવતા અટકાવે છે। સત્તરમો પ્રશ્ન, 2 કુદરતી અને 2 કૃત્રિમ નિવસનતંત્રનું નામ આપો। નિવસનતંત્રના 2 પ્રકાર છે, કુદરતી અને કૃત્રિમ। કુદરતીના 2 નિવસનતંત્ર છે, પહેલું જંગલનું નિવસનતંત્ર અને બીજું છે તળાવનું નિવસનતંત્ર। તેવી જ રીતે કૃત્રિમના પણ 2 નિવસનતંત્ર છે, તેમાં પહેલું છે ખેતર અને બીજું છે બગીચો। આઠમો પ્રશ્ન, નિવસન તંત્રના કુદરતી સફાઈ કામદારોનું નામ આપો, એમાં વિઘટકો દાખલા તરીકે બેક્ટેરિયા અને ફૂગ,
અને અપમાજકો, દાખલા તરીકે સામડી અને કાગડો. 19મો પ્રશ્ન, સ્વયંપોષીઓને ઉત્પાદકો અને વિષમપોષીઓને ઉપભોગ્યો શા માટે કહે છે? લીલી વનસ્પતિઓ સ્વયંપોષીઓ છે. તેઓ પ્રકાશસંશ્લેષણ ક્રિયા દ્વારા કાર્બનિક સંયોજનો અથવા કાર્બોદિતનું ઉત્પાદન કરે છે, તેથી તેને ઉત્પાદક કહે છે. વિષમપોષીઓ અન્ય સજીવો કે તેમના દ્રવ્યોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તેથી તેમને ઉપભોગ્યો કહે છે. પ્રશ્ન નંબર 2, વ્યાખ્યા આપો અથવા શબ્દ સમજાવો. નિવેશન તંત્ર. બધા સજીવો, દાખલા તરીકે સૂક્ષ્મજીવો, વનસ્પતિઓ અને માનવ સહિતના પ્રાણીઓ અને તેમની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી બનતા તંત્રને નિવેશન તંત્ર કહે છે. બીજી વ્યાખ્યા છે વિઘટકો. જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ અકાર્બનિક દ્રવ્યોમાં વિઘટન કરતા સૂક્ષ્મજીવોને વિઘટક કહે છે. ત્રીજો વ્યાખ્યા છે આહાર શૃંખલાની. નિવેશન તંત્રના સજીવો તેમની ખોરાકની જરૂરિયાત માટે અન્ય સજીવો પર આધારિત રહી શૃંખલા બનાવે છે, તેને આહાર શૃંખલા કહે છે. ચોથી વ્યાખ્યા છે આહારજાળની. નિવેશન તંત્રની વિવિધ આહાર શૃંખલાઓ શાખાયુક્ત હોય છે. આવી શાખાયુક્ત આહાર શૃંખલાઓ એક જાયરૂપે રચના બનાવે છે, તેને આહારજાળ કહે છે. પાંચમી વ્યાખ્યા છે કૃત્રિમ નિવેશન તંત્ર. માનવી દ્વારા બનાવવામાં આવતી અને પર્યાવરણના ઘટકોનો ઉપયોગ કરીને જાળવી રાખતા નિવેશન તંત્રને કૃત્રિમ નિવેશન તંત્ર કહે છે. છઠ્ઠી વ્યાખ્યા છે જૈવિક વિશ્લેષણ. એનો ઉત્તર છે સજીવોની આહાર શૃંખલાના વિભિન્ન પોષક સ્તરે જેવી જૈવ અવિઘટનીય દ્રવ્યના સકેન્દ્રમાં ક્રમશતા તથા વધારાને જૈવિક વિશાલન કહે છે. સાતમી વ્યાખ્યા છે જૈવ વિઘટનીય પદાર્થો. જે પદાર્થો સૂક્ષ્મજીવો અથવા વિઘટનની કાર્યપદ્ધતિ દ્વારા કુદરતી રીતે બિનહાનિકારક સરળ દ્રવ્યમાં વિઘટન પામી શકે તેને જૈવ વિઘટનીય પદાર્થો કહે છે. આઠમો પ્રશ્ન, જૈવ અવિઘટનીય પદાર્થો. જે પદાર્થો સૂક્ષ્મજીવો અથવા વિઘટકોની કાર્યપદ્ધતિ દ્વારા સરળ બિનહાનિકારક દ્રવ્ય રૂપાંતર પામી ન શકે તેવા પદાર્થોને જૈવ અવિઘટનીય પદાર્થો કહે છે. નવમો પ્રશ્ન, ઉત્પાદકો. કેટલાક પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયા અને બધી લીલી વનસ્પતિઓ પ્રકાશસંશ્લેષણ ક્રિયા દ્વારા તેમનો ખોરાક ઉત્પન્ન કરે છે, તેનો ઉત્પાદક કહે છે. દસમી વ્યાખ્યા, ઉપભોગ્યો. જે સજીવો ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલા ખોરાક પર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે અન્ય ઉપભોગી પર ખોરાક માટે આધારિત હોય છે તેને ઉપભોગ્ય કહે છે. હવે આપણે જોઈશું પ્રશ્ન પ્રથમ, ખાલી જગ્યાઓ. તેમાં પહેલી ખાલી જગ્યા છે સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન પામતા નકામા દ્રવ્યો, ખાલી જગ્યા કચરો છે, એ છે જૈવ વિઘટનીય. બીજી ખાલી જગ્યા, જૈવ ઘટકો અને અજૈવ ઘટકોની પરસ્પર આંતરક્રિયાથી ખાલી જગ્યા રચાય છે, નિવેશન તંત્ર. બધી ખાલી જગ્યા, રસાયણનો ઉપયોગ ઓઝોન સ્તર માટે ભયજનક છે, CFC. ચોથો પ્રશ્ન, બગીચા અને ખેતર ખાલી જગ્યા નિવેશન તંત્ર છે, કૃત્રિમ નિવેશન તંત્ર છે, કૃત્રિમ. પાંચમો પ્રશ્ન છે પરોપજીવીઓ નિવેસન તંત્રના ખાલી જગ્યા સજીવોની કક્ષામાં આવે છે, ઉપભોગી. આહાર શૃંખલામાં બધા પ્રાણીઓ ખાલી જગ્યા છે, ઉપભોગીઓ. સાતમો પ્રશ્ન, આહાર શૃંખલા ખાલી જગ્યા સજીવોથી અંત પામે અને ત્યાંથી સરળ અકાર્બનીય દ્રવ્યમાં ભૂમિ પાછળ ફરે છે, મૃતોપજીવી. હરિત દ્રવ્યો ધરાવતા ઉત્પાદકો સજીવ સૌર ઉર્જાનું ખાલી જગ્યામાં રૂપાંતરણ કરે છે રાસાયણિક ઉર્જામાં. નિવેશન તંત્રમાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે, સૂર્ય. જૈવ અવિઘટનીય દ્રવ્યોના આહાર શૃંખલામાં પ્રવેશથી ખાલી જગ્યા સમસ્યા સર્જાય છે, જૈવ વિશાલન. પાજાંબલી અથવા યુવી વિકરણોની અસરથી ખાલી જગ્યાને કેન્સરની શક્યતા છે, ચામડીના. નિવેશન તંત્રમાં ખોરાક રૂપે ખાલી જગ્યાનું વહન થાય છે ઉર્જાનું. હવે આપણે જોશું સાચા કે ખોટા. એનો પહેલો પ્રશ્ન છે કાર્બનિક દ્રવ્યોનું વિઘટન કરતા સૂક્ષ્મજીવો ઉત્પાદકોના પોષક સ્તરે ગોઠવાયેલા છે, આ વિધાન ખોટું છે. બીજો પ્રશ્ન, પૃથ્વી પરના નિવસન તંત્રોમાં ઉર્જાનો સ્ત્રોત સૂર્ય છે, આ વિધાન સાચું છે. આપણે જે કચરો પેદા કરીએ છીએ તે જૈવ વિઘટનીય કે જૈવ અવિઘટનીય હોય છે, આ વિધાન સાચું છે. ચોથો પ્રશ્ન, પારજાંબલી કિરણોની ઓઝન પર થતી અસરથી ઓક્સિજન મુક્ત થાય છે, આ વિધાન ખોટું છે. પાંચમો પ્રશ્ન, નિવસન તંત્ર જૈવ ઘટકોનું બનેલું હોય છે, આ વિધાન ખોટું છે. હવે જોશું છઠ્ઠો પ્રશ્ન, નિવસન તંત્રમાં ઉપરના પોષક સ્થળો તરફ જતા પ્રાપ્ત શક્તિનું પ્રમાણ ઘટે છે, આ વિધાન સાચું છે. સાતમો પ્રશ્ન, દરેક પોષક સ્થળે પ્રાપ્ત ઉર્જામાંથી ફક્ત 10% ઉર્જાનો ઉપયોગ થાય છે અને બાકીની ઉર્જા બીજા સ્તરના સજીવો માટે બચાવી રખાય છે, આ વિધાન ખોટું છે. આઠમો પ્રશ્ન, ઉત્પાદકો કરતાં ઉપભોગી સજીવોની સંખ્યા હંમેશા વધારે હોય છે, આ વિધાન ખોટું છે. નવમો પ્રશ્ન,
ભૂમિ સ્તરે ઘાતક વિષ ઓઝોનનું શોષણ યુવી વિકરણ વડે થાય છે. વિધાન ખોટું છે. દસમો પ્રશ્ન, નિવસન તંત્રમાં સજીવોના આહાર સંબંધો આહાર જાળ રૂપે હોય છે. આ વિધાન સાચું છે. તળાવના નિવસન તંત્રમાં પાણી અજૈવ ઘટક છે. આ વિધાન સાચું છે. બારમો પ્રશ્ન, આહાર શૃંખલા ઉર્જાનો પ્રવાહ બંને દિશામાં હોય છે. આ વિધાન ખોટું છે. તેરમો પ્રશ્ન, બધા સજીવો ફક્ત રાસાયણિક ઉર્જાનો જ ઉપયોગ કરી શકે છે. આ વિધાન સાચું છે. ચૌદમો પ્રશ્ન, આહાર જાળ ખોરાક પ્રાપ્તિના વૈકલ્પિક માર્ગોને કારણે સર્જાયેલી છે. આ વિધાન સાચું છે. વિઘટકો કુદરતી સફાઈ કામદારો છે. આ પણ વિધાન સાચું છે. તો મિત્રો, આજે આજે તમને આ વિડીયો મજા આવી હોય અને કંઈ પણ જાણવા જેવું લાગ્યું હોય, તમારા વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો અને શેર કરો, અને અમારા સંસ્કાર વિદ્યાલય ચેનલને સબસ્ક્રાઈબ કરો.